जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट आयोजित SGIS ऑनलाइन एजुकेशन सिस्टम में हूँ भावेश सुखड़िया आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपने गया लेक्चर में एडवर्ड क्लोज ऑफ रीजन विषय जोयु, हवे एमा एना नियमों जोया, एना वाक्य रचना जोई, हवे आपने जोवानु छे एने आइडेंटिफाई द फंक्शन। राइट, आइडेंटिफाई द फंक्शन। तो जोइए, ज्यारे वाक्य मा एस सिंस बिकॉज बिकॉज ऑफ ऑन अकाउंट ऑफ ओविंग टू अने ड्यू टू जेवा शब्दों आवे त्यारे ते रचनाने त्यारे ते रचनाने सोविंग रीजन नी समझवी। राइट, तो विद्यार्थी मित्रों, जयरे वाक्य में एज सिंस बिकॉज बिकॉज ऑफ ऑन अकाउंट ऑफ ओविंग टू के ड्यू टू जो आवा वाक्य आवे आवा सॉरी शब्दों आवे त्यारे શું કરવાનું છે, સમજવાનું છે કે આ શબ્દો કોના છે, કારણના છે, બરોબર? તો આપણે આઈડેન્ટિફાય ફંક્શનમાં શું લખશું, હે સોલ્વિંગ રીઝન, બરોબર છે? રેડી, તો હવે આપણે એના વાક્યો જોઈએ। હી રન્સ ફાસ્ટ બીકોઝ because he wants to catching a bus, તે ઝડપથી દોડે છે, શું કામ હે એનું ઝડપથી દોડવાનું કારણ શું છે, બસ ને પકડવી, શું છે એને બસમાં જવું છે, અને બસ હવે ઉપડે છે અથવા તો ઉપડવાની તૈયારી છે અને ડિસ્ટન્સ છે, એટલા માટે એ ઝડપથી બસમાં બસ ચૂકી ન જાય એટલે તે ઝડપથી દોડે છે। તો દોડે છે એ કારણ સોરી એ પરિણામ છે, પણ એ દોડવાનું કારણ શું છે, બસમાં જવું, બસમાં જવું એ કારણ છે, બસ પકડવી એનું કારણ છે। હવે આ જ વાક્યને આપણે એજ અને સિન્સમાં જોઈએ, બરાબર? તો હી રન્સ ફાસ્ટ એઝ હી વોન્ટ્સ ટુ કેચ અ બસ, બરાબર? હા, તે ઝડપથી દોડે છે કારણ કે તે બસ પકડવા ઈચ્છે છે। તો એઝ આપણે અહીંયા ક્યાં લખ્યું, એઝ પછી પણ કારણ દર્શક વાક્ય છે, અહીંયા એઝ આપણે બે વાક્યની વચ્ચે લખ્યું છે। હવે આપણે સિન્સને વાક્યની શરૂઆતમાં લખીએ, સિન્સ
सिंस ही वॉन्ट्स टू कैच अ बस, अल्पविराम ही रन्स फास्ट। तो हवे तमे जोई सको छो विद्यार्थी मित्रों के एज सिंस अने बिकॉज आ शू छे कारण दर्शक संयोजक छे एटले ए वाक्य बिकॉज हमेशा बे वाक्यनी वच्चे ज आवे बराबर। परंतु एज अने सिंस वाक्यनी शरूआत में लखी शकाय छे बे वाक्यनी वच्चे पण लखी शकाय छे। ए ज्यां पण होय त्यां तेनी साथे तेना पछीनुं वाक्य केवुं आवे छे कारण दर्शक ज आवे छे। જોઈએ બીકોઝ ઓફ, તો હવે બીકોઝ ઓફ પછી શું આવે? ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ, એના પછી શું આવે? કારણ દર્શક કર્તાની સંબંધક વિભક્તિ કોણ છે? હી, તો હી ની સંબંધક વિભક્તિ શું થાય? હિઝ, બરાબર છે। તો હવે અહીંયા વોટ વોન્ટ છે ને એ શું છે? ઇન્ફિનિટિવ તરીકે કામ કરે છે એટલે કે ઈચ્છા દર્શાવે, શું દર્શાવે છે? ઈચ્છા દર્શાવે છે। તો એ માત્ર ને માત્ર એની કઈક ઈચ્છા છે, પણ જે ઈચ્છા છે ને એ અહીંયા લખવાનું છે। વોન્ટ, લાઈક, આવા શબ્દો છે, આ ક્રિયાપદ છે, એ ક્રિયાપદનું આપણે અહીંયા આઈએનજી વાળું રૂપ નથી કરવાનું, પરંતુ જે હેતુ દર્શક ક્રિયાપદ છે ને, હેતુ દર્શક ક્રિયાપદ એટલે કે જે આ ટુ વાળું ક્રિયાપદ છે ને એનું આપણે અહીંયા આઈએનજી લખવાનું છે। તો બીકોઝ ઓફ હિઝ અથવા તો વોન્ટિંગ ટુ કેચ એ પણ લખે તોય ચાલે, અને બીકોઝ ઓફ કેચિંગ ધ બસ એવું લખો તો પણ ચાલે। બીકોઝ ઓફ વોન્ટિંગ ટુ કેચ અ બસ કોમા હી રન્સ ફાસ્ટ, રેડી? હવે જો Due to his અથવા તો તમે અહીંયા કરતા છે, જે કરતા છે એની સંબંધક વિભક્તિ ન લખો તો પણ ચાલે। તો સીધું આ જે હેતુ દર્શક ક્રિયા પછી એનું લખવાનું, due to catching a bus અલ્પવિરામ કોમા હી રન્સ ફાસ્ટ, રાઈટ? એટલે કે બસ પકડવાના કારણે તે ઝડપથી દોડે છે। તો અહીંયા એવું જરૂરી નથી કે કારણ દર્શક કર્તાની સંબંધક વિભક્તિ લખવી, જો એ ન લખો તો પણ ચાલે, રાઈટ? હવે જોઈએ આપણે એના સિવાયનું બીજું વાક્ય। અહીંયા શું કર્યું? એક જ વાક્ય છે એને દરેકે દરેક વાક્યમાં આપણે રૂપાંતર કરેલું છે। હવે બીજું વાક્ય છે એને આપણે રૂપાંતર કરીએ। They are feeling uncomfortable because તેઓ uncomfortable અનુભવે છે, because શું છે એનું કારણ? શું અનકમ્ફર્ટેબલ તે અનુભવે છે? તો અનકમ્ફર્ટેબલ અનુભવવાનું કારણ શું? એનું કારણ છે એને કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે। પ્રોબ્લેમ હોય તો અનકમ્ફર્ટેબલ અનુભવે ને, બીકોઝ ઇટ ઇઝ સ્મોલ રૂમ,
અથવા સ્મોલ હોમ. શું છે? નાનું ઘર છે. નાનું ઘર છે એટલે તે શું કરે છે? અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે. તો હવે આપણે એઝ અને સિન્સ, તો અહીંયા શું કર્યું તું? એઝ બે વાક્યની વચ્ચે લખ્યું, તો અહીંયા એઝ આપણે વાક્યની શરૂઆતમાં લખીએ. તો કારણ દર્શક શું છે? એઝ ઇટ ઇઝ સ્મોલ હોમ કોમા. તો જે સ્મોલ હોમ નાનું ઘર છે એ કારણ છે. તો કારણ છે એ આપણે ક્યાં લખીએ છીએ? એઝ સાથે આગળ લખીએ છીએ. પરિણામ દર્શક વાક્ય ક્યાં વહી જાય? છેલ્લે. They are feeling uncomfortable. Right? તો અહીંયા શું લખ્યું તો આપણે પહેલા વાક્યમાં આપણે એઝ છે એ બે વાક્યની વચ્ચે લખ્યું હતું. તો અહીંયા આપણે શું કરીએ છીએ? એઝ વાક્યની શરૂઆતમાં લખીએ છીએ. હવે પહેલા વાક્યમાં શું કર્યું હતું? સિન્સ આપણે વાક્યની શરૂઆતમાં લખ્યું હતું. તો હવે આપણે સિન્સને ક્યાં લખશું? બે વાક્યની વચ્ચે. ધે આર ફીલિંગ અનકમ્ફર્ટેબલ since it is small home. તો અહીંયા આપણે સિન્સ ક્યાં લખીએ છીએ? બે વાક્યની વચ્ચે લખીએ છીએ. એટલે કે એઝ અને સિન્સ વાક્યની શરૂઆતમાં આવે તોય ભલે, બે વાક્યની વચ્ચે આવે તોય ભલે, તેના પછીનું વાક્ય હંમેશા કારણ દર્શક જ હોય છે. રાઈટ. હવે નાઇન્થ, તમે જો અહીંયા બીકોઝ ઓફ અને ડ્યુ ટુ લખ્યું છે, તો હવે આપણે ઓન અકાઉન્ટ ઓફ અને ઓવિંગ ટુ લખીએ. ઓન અકાઉન્ટ ઓફ, હવે આ ઈટ આપેલું છે, બરોબર છે? એ શું આપ્યું છે? ઘર છે એના કરતા તરીકે આપ્યું. તો અહીંયા ઈટનું સંબંધક વિભક્તિ ઈટ્સ લખવાની જરૂર રહેતી નથી. અને ત્યાર પછી જો અહીંયા શું આપ્યું છે? ઇઝ આપેલું છે. શું આપ્યું છે? ટુ બી નું રૂપ ઇઝ. તો એનું શું થઈ જાય? બીઈંગ. તો ઓન અકાઉન્ટ ઓફ બીઈંગ સ્મોલ હોમ, ધે આર ફીલિંગ અનકમ્ફર્ટેબલ. રાઈટ. કે તેઓને નાના ઘરના લીધે તેઓ અનકમ્ફર્ટેબલ અનુભવે છે. તો એવી જ રીતે તમે જુઓ દસમું વાક્ય, ઓવિંગ ટુ. હા, તો ઓવિંગ ટુ ઇટ નું ઇટ્સ લખવાની જરૂર નથી. ઓવિંગ ટુ બીઈંગ સ્મોલ હોમ કોમા, નાના ઘરના લીધે ધે આર ફીલિંગ અનકમ્ફર્ટેબલ. તેઓ શું અનુભવે છે? અનકમ્ફર્ટેબલ અનુભવે છે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું આઈડેન્ટિફાય ધ ફંક્શન ઓફ રીઝન, બરાબર છે? જે તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. કદાચ ન સમજાણું હોય તો આ લેક્ચરને ફરી એકવાર ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમને સરસ રીતે સમજાઈ જાય. વધુ આવતા લેક્ચરમાં આપણે આના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જોઈશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.